हेलो फ्रेंड्स, आपणे गया लेक्चर में आज्ञार्थ वाक्य ने इनडायरेक्ट स्पीच में केवी रीते लखवा केवी रीते फेरववा ए शीख्या। एनी पहला आपणे विधान वाक्य तथा प्रश्नार्थ वाक्य ने इनडायरेक्ट स्पीच में केम लखाय ए शीखेला। आपणे वात थया मुजब अलग अलग प्रकारना वाक्यो आपणे वन बाय वन शीखवाना छीए। आजे आपणे वात करवी छे अंग्रेजी भाषा में एक विशिष्ट शब्द लेट, एल ई टी। लेट शब्दनो अलग अलग बाबतों माटे जे उपयोग थाय छे, अलग अलग प्रकारना वाक्यों में एनो जे उपयोग थाय छे, अने एवा वाक्यों जो डायरेक्ट स्पीच में होय तो एनु इनडायरेक्ट केम करवू ए आपणे समझवाना छीए। आपणे आ लेट शब्दवाळा वाक्योने अलगथी एटला माटे लईए छीए के कोईपण बे व्यक्ति वच्चेनी वातचीतमां आ शब्दोनो उपयोग करी अने वाक्यो अवारनवार बोलाता होय छे, एटले आपणे एने अलगथी थोड़ा समझवा छे। पण लेटवाळा वाक्योने इनडायरेक्ट स्पीचमां केवी रीते फेरवाय ए समझता पहेला लेटनो उपयोग वाक्यमां कई रीते अने कई बाबत दर्शावा माटे थाय छे ए समझी लईए। तमारी स्क्रीन उपर तमने टॉपिकनुं नाम देखाय छे, डायरेक्ट स्पीच एंड इनडायरेक्ट स्पीच। अने हवे आजे आपणे जे समझवुं छे एना उपर आवीए। तमारी स्क्रीन पर बराबर जुओ, आपणे आनी पहेलाना लेक्चर्समां जे जोयेलुं छे टाइप्स ऑफ सेंटेन्सीस, ए वाक्योना प्रकार आवी गया, जेमां छेल्ले आपणे त्रीजो प्रकार इम्पेरेटिव सेंटेन्सीस समझी लीधो छे। चौथो प्रकार आजे समझवाने बदले वच्चे आपणे आ लेटवाळा वाक्यो एटला माटे समझवा छे के ए इम्पेरेटिव वाक्योनी साथे कनेक्टेड बाबत छे एटला माटे। ओके, लेट अस सी लेटवाळा वाक्योनी इनडायरेक्ट रचना, एवुं अहींया आपणे लखेलुं वंचाय छे। बराबर जो बराबर शुं लख्युं छे, लेटनो उपयोग सामान्य रीते बे बाबतो माटे थाय छे। पहेली बाबत बोल्ड अक्षरे जे लखेलुं छे, विनंती परवानगीनो अर्थ व्यक्त करवा माटे। मित्रों, आपणे ज्यारे कोई विनंतीनो अर्थ व्यक्त करवो होय के सामेनी व्यक्तिने अमुक क्रिया करवा माटे विनंती करवी होय, अथवा तो अमुक क्रिया तमने करवा मळे एवी परवानगी सामेनी व्यक्ति पासे थी आपणे मांगवी होय, तो आपणे केवा वाक्यो बोलीए छीए ए तमे शीखी गया छो। जनरली प्लीज शब्दनो उपयोग करी अने आपणे विनंती सूचक जे आज्ञार्थ वाक्य होय ए रजू करता होईए छीए। पण अहींया जे छे ए गुजराती वाक्यो पण मैं आपेला छे, एटला माटे के तमने समझाय કે આ પ્રકારના વાક્યો પણ આપણે ઘણીવાર વિનંતી કરવા માટે અથવા તો પરવાનગી માંગવા માટે કરતા હોઈએ છીએ। જો બરાબર એક્ઝામ્પલ્સ એટલે તમને આઈડિયા આવશે। ફર્સ્ટ એક્ઝામ્પલ, મને હવે જવા દો। હવે એકચ્યુઅલી અહીંયા મને હવે જવા દો એમ બોલનાર વ્યક્તિ જ્યારે બોલે ત્યારે એ સાંભળનાર વ્યક્તિને વિનંતી કરે છે। શેની વિનંતી? પોતાને જવા દેવાની પરવાનગી આપે એવી વિનંતી। મતલબ આ પ્રકારના જે વાક્યો છે ને એમાં વિનંતી પ્લસ પરવાનગી એ બંને અર્થ જાણે કે સમાયેલા હોય એ પ્રકારના આ વાક્યો હોય તો એને ઇંગ્લિશમાં દર્શાવવા માટે લેટ શબ્દનો ઉપયોગ થાય છે। ઇંગ્લિશમાં શું લખશું આ વાક્યને? લેટ મી ગો નાઉ। સૌથી પહેલાં વાક્યની શરૂઆત લેટથી કરવાની છે, ત્યારબાદ જે કરતા હોય એ કરતા મૂકવાનો છે। પણ અહીંયા એક ખાસિયત છે કે લેટવાળા વાક્યમાં લેટ પછી જે કરતા છે એ કરતા મૂકવાનો છે ખરા, પણ એ સર્વનામ તરીકે જો હોય તો એની કર્મ વિભક્તિ મૂકવાની છે। અહીંયા લેટ પછી મી આપેલું છે, લેટ પછી આઈ એવું મૂકી શકાતું નથી।
એટલે લેટ પછી હંમેશા કર્મ વિભક્તિ આવે. સેકન્ડ એક્ઝામ્પલ, મને અહીં બેસવા દો. મતલબ બોલનાર વ્યક્તિ સાંભળનારને વિનંતી કરે છે કે એને બેસવાની પરવાનગી મળે કે પરવાનગી આપો એમ. લેટ મી સીટ હિયર, બહુ સરળતાથી સમજી શકાય એવું છે. થર્ડ એક્ઝામ્પલ, તેણીને આ કામ કરવા દો. તેણીને આ કામ કરવા દો. લેટ હર ડુ ધીસ વર્ક. અહીંયા લેટ પછી કરતા તેણી છે, પણ શી મૂકવાને બદલે અહીંયા હર મૂકવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, તેઓને બગીચામાં રમવા દો. અહીંયા રમવાની ક્રિયા કોણ કરવાનું છે? તેઓ. તો ધ્યે એ કરતા છે, પણ એની કર્મ વિભક્તિ ધેમ તમારે મૂકવાની છે. લેટ ધેમ પ્લે ઇન ધ ગાર્ડન. એક્ઝામ્પલ નંબર 5, વિદ્યાર્થીઓને અહીં આવવા દો. હવે અહીંયા જે આવવાની ક્રિયા છે એ કોણ કરશે? વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ એ એક નાઉન છે, એ સર્વનામ નથી, પ્રોનાઉન નથી. એટલે એ નાઉન જે છે એને એમનેમ જ રાખો. જો સર્વનામ હોય તો આપણે એની કર્મ વિભક્તિ મૂકવાની હોય, પણ કોઈ નામ આવે, કોઈ નાઉન આવે, તો એને લેટ પછી એમને એમ મૂકવાનું છે. એટલે અહીંયા વાક્ય શું બનશે? લેટ, હવે વિદ્યાર્થીઓ એટલે ધ સ્ટુડન્ટ્સ, સીધું લેટ ધ સ્ટુડન્ટ્સ કમ હિયર. આ લેટનો પહેલો ઉપયોગ છે. હજી લેટનો એક બીજો ઉપયોગ શું છે એ જોઈ લઈએ. દરખાસ્તનો અર્થ વ્યક્ત કરવા માટે આપણે પહેલાં તો દરખાસ્ત શબ્દ સમજી લઈએ. બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિ સામે કોઈ દરખાસ્ત રજૂ કરે. તમે લોકો જેને પ્રસ્તાવ પણ કહી શકો છો, ઇંગ્લિશમાં જેને પ્રપોઝલ કહેવાય. બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિ સમક્ષ કોઈ પ્રપોઝલ મૂકે, કોઈ પ્રસ્તાવ મૂકે, કોઈ દરખાસ્ત રજૂ કરે. હવે એ દરખાસ્ત રજૂ કરે એમાં જનરલી શું હોય કે એ કંઈક એવું કહે કે ચાલો આપણે આમ કરીએ, ચાલો આપણે ત્યાં જઈએ, ચાલો આપણે આ કામ કરીએ, ચાલો આપણે રમીએ, એવું કંઈ કહેવામાં આવે બોલનાર દ્વારા, ત્યારે એ સાંભળનારની સમક્ષ દરખાસ્ત મૂકે છે કે બોલનારે અને સાંભળનારે જે કોઈ છે એ બધાએ સાથે મળી અને કોઈ ક્રિયા કરવાની, એવો આમાંથી અર્થ નીકળે છે. એટલે બોલનાર પણ સામેલ છે ક્રિયામાં, સાંભળનાર પણ ક્રિયામાં સામેલ થાય એવી બોલનારની દરખાસ્ત હોય. અને એટલે એવા વાક્યોમાં ગુજરાતી ભાષામાં જનરલી આપણે ચાલો આપણે, ચાલો આપણે એવું ઘણીવાર બોલતા હોઈએ છીએ. અને એ પ્રકારની પ્રપોઝલ દર્શાવવા માટે, દરખાસ્ત મૂકવા માટે ઇંગ્લિશમાં લેટનો ઉપયોગ થાય છે. અને આ પ્રકારના વાક્યમાં સામાન્ય રીતે ચાલો આપણે કંઈ પણ ક્રિયા કરવાની છે એ આપણે કરવાની છે, મતલબ લેટ પછી અસ આવશે હંમેશા. શું એક્ઝામ્પલ્સ છે જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, ચાલો આપણે મંદિરે જઈએ. લેટ અસ, જવાનું છે આપણે, એટલા માટે લેટ અસ ગો ટુ અ ટેમ્પલ. સેકન્ડ, ચાલો આપણે ક્રિકેટ રમીએ. મતલબ બોલનાર વ્યક્તિ સાંભળનારને એમ કહે છે કે ચાલો આપણે બધા એમ કે સાથે મળીને ક્રિકેટ રમીએ. તો લેટ અસ પ્લે ક્રિકેટ. થર્ડ એક્ઝામ્પલ, ચાલો આપણે કામ શરૂ કરીએ. કોઈ પણ કામ હોય, એ કામ હજુ કરવાનું બાકી હોય, તો બોલનાર વ્યક્તિ સાંભળનારને એમ કે ચાલો હવે એમ કે આપણે કામ શરૂ કરીએ. લેટ અસ નું ટૂંક રૂપ છે લેટ્સ, એટલે અહીંયા લેટ્સ મૂકેલું છે. લેટ્સ સ્ટાર્ટ ધ વર્ક. અને ચોથું એક્ઝામ્પલ જુઓ, ચાલો આપણે એકબીજાને મદદ કરીએ.
बोलनार व्यक्ति सांभळनार ने एवं कहे छे, पछी सांभळनार एक होय के वधारे होय गमे एटला होय, ए एम कहे छे कि चालो आपणे एक बीजाने मदद करिए। अहीं सांभळनार व्यक्ति पण कोई एक ज होय एम मानी अने आपणे लेट्स हेल्प ईच अधर एवं मूकेलू छे। ईच अधर एटले एक बीजाने परस्पर, पण જ્યારે બે વ્યક્તિ એકબીજાને મદદ કરે કે પરસ્પર કંઈ ક્રિયા કરે ત્યારે ઈચ અધર એવો શબ્દ વપરાતો હોય છે। બે કરતાં વધારે વ્યક્તિ હોય તો તમારે અહીંયા ઈચ અધરને બદલે વન અનધર એવું મૂકવાનું હોય છે, પણ અહીંયા આપણે ઈચ અધર મૂકેલું છે। એનો મતલબ એવો થાય કે સાંભળનાર પણ કોઈ એક વ્યક્તિ છે। તો આ રીતે લેટના બે ઉપયોગો, એક વિનંતી પરવાનગી દર્શાવવા માટે અને બીજો દરખાસ્ત કે પ્રસ્તાવ રજૂ કરવા માટે વપરાય છે આ લેટ। હવે આપણે જે આગળ ઉપર સમજવાનું છે એ આ બેમાંથી કોઈ પણ પ્રકારનું વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવું એ આપણે સમજવું છે। જોઈએ આગળ શું છે। બરાબર, તમારી સ્ક્રીન ઉપર જુઓ, સેન્ટેન્સીસ વિથ લેટ એવું લખેલું છે। હવે પહેલાં તો લેટનો જે ફર્સ્ટ ઉપયોગ છે એના એક્ઝામ્પલ્સ આપણે આપેલા છે। ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, લેટ મી ગો હોમ અર્લી ટુડે, મને આજે વહેલો ઘરે જવા દો। આવી પરવાનગી સ્ટુડન્ટ છે એ ટીચર પાસે માગે છે, હવે અને એ રિક્વેસ્ટ કરે છે, એટલે રિક્વેસ્ટ દર્શાવતું વાક્ય હોવાને કારણે આપણે જે આજ્ઞાર્થ વાક્યમાં વિનંતીવાળા વાક્યોમાં કરતા હતા એ જ અહીંયા કરવાનું છે। એટલે જવાબ કંઈક એવો થશે, ધ સ્ટુડન્ટ રિક્વેસ્ટેડ ધ ટીચર, સંયોજક ટુ મૂકો જેમ તમે આજ્ઞાર્થ વાક્યમાં મૂકતા હતા, To let him oblique her, student છે એ છોકરો હોય તો him, છોકરી હોય તો her, to let him અથવા તો to let her go home early that day. Second example, he said to me, let me sit here beside you, મને અહીં, beside એટલે બાજુમાં, તારી બાજુમાં બેસવા દે। તો જવાબ શું થશે, હી રિક્વેસ્ટેડ મી ટુ લેટ, ટુ સંયોજક મૂકી દો, ટુ લેટ મી છે તો મી એટલે બોલનાર અહીંયા હી છે, તો ટુ લેટ હિમ સિટ દેર બિસાઇડ, અહીંયા યુ મતલબ સાંભળનાર, સાંભળનાર મી મતલબ હું છું, તો બિસાઇડ મી, એટલે આખો જવાબ કંઈક એવો થશે, હી રિક્વેસ્ટેડ મી ટુ લેટ હિમ સિટ દેર બિસાઇડ મી। જોઈએ આગળ એક્ઝામ્પલ્સ, દરખાસ્તવાળા એક્ઝામ્પલ જોવો હવે। દે સેડ ટુ મી, લેટ અસ ગો ફોર અ વોક, હવે જ્યારે લેટસવાળું વાક્ય દરખાસ્તવાળું વાક્ય હોય ને મિત્રો, ત્યારે ખાસ ધ્યાન રાખજો, તમારે રિક્વેસ્ટેડ મૂકવાનું નથી, પણ દરખાસ્ત મૂકવા માટે જે શબ્દ વપરાય છે એ મૂકવાનો છે। બહુ જાણીતો શબ્દ છે પ્રપોઝ, પ્રપોઝ કરવું, આ શબ્દથી તમે પરિચિત છો, એટલે દરખાસ્ત મૂકવાની વાત છે। દે પ્રપોઝડ ટુ મી દેટ, અહીંયા સંયોજક દેટ મૂકવાનું છે, દેટ વી શુડ ગો ફોર એ વોક। હવે અહીંયા જનરલી તમારે શું કરવાનું છે કે લેટસ દૂર કરી એની જગ્યાએ વી શુડ અથવા તો ધે શુડ મૂકવાનું છે। બોલનાર કે સાંભળનાર બેમાંથી કોઈ પણ જગ્યાએ પ્રથમ પુરુષ હોય ને, એટલે તમારે લેટસની જગ્યાએ વી શુડ મૂકી દેવાનું। જો આ વાક્યમાં સાંભળનાર મી મતલબ પ્રથમ પુરુષ છે, એટલે લેટસનું વી શુડ કરવાનું અને પછી ગો ફોર અ વોક। ઓર કરીને બીજો જવાબ પણ આપેલો છે જેમાં તમે
टू संयोजक मूकीने वाक्य बनावी शको छो, पण विद्यार्थी तरीके परीक्षा में ज्यारे तमे वाक्य बनावो त्यारे एक वस्तु खास ध्यान राखजो विद्यार्थी मित्रों, के तमे वी शुड वाळो जे जवाब छे ए लखो तो वधारे सारू रहेशे। नेक्स्ट एक्जाम्पल, कौशिक सेड टू हिज कलिग्स, ए जे शब्द छे कलीग अने एनु बहुवचन कलिग्स मतलब सहकार्य करो। लेट अस स्टार्ट द वर्क नाउ, चालो आपणे काम हवे शुरू करिए। अहीं बोलनार ने सांभळनार बन्ने त्रीजो पुरुष छे अने बन्ने त्रीजो पुरुष छे एटले तमारे लेटस काढ़ी अने त्यां धे शुड मूकवानुं छे। शुं जवाब थशे? कौशिक सजेस्टेड अथवा तो प्रपोज्ड, सजेस्ट एटले पण सूचन करवू, प्रपोज एटले दरखास्त मूकवी, ऑलमोस्ट बे सरखा जेवी बाबतो छे। कौशिक सजेस्टेड टू हिज कलिग्स दैट दे शुड स्टार्ट द वर्क देन। लेटस दूर करी दे शुड मूक्यू। ओके फ्रेंड्स, तो अहीं आ रीते लेटवाड़ा वाक्यों ने इनडायरेक्ट स्पीच में केवी रीते फेरवाई ए बराबर तमे समझी गया हशो। अहीं आपणे एक्जाम्पल्स लिमिटेड आपेला छे, पण मैं जे कंई बोलीने समझाव्यू ए बराबर याद राखजो अने ए प्रमाणे तमारे आ वाक्यों ने इनडायरेक्ट स्पीच में फेरवाना छे। वातचीत में आ प्रकारना वाक्यो खूब ज आवता होय छे, एटले आने आपणे अलगथी समझवानुं राख्युं छे। ओके फ्रेंड्स, तमे बराबर समझी गया हशो एवी आशा राखू छूं। विडियोज जे कंई छे ए वारंवार जोता रहेजो, सांभळता रहेजो अने लखाण पण बराबर वाँचता रहेजो। ओके फ्रेंड्स, गुड बाय, स्टे सेफ एंड टेक केर।